एक વાર ફરી પૂર્વજોએ કહેલી કહેવત પુરવાર થઈ છે કે જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું, પણ હવે આ ત્રણ કારણો હત્યા માટે જવાબદાર બની રહ્યા છે. આજના આધુનિક યુગમાં આવા બનાવો લાલબત્તી સમાન છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, પરંતુ જે પ્રમાણે નિર્દોષ વ્યક્તિની હત્યા થઈ રહી છે એના માટે ચિંતા કરવી જરૂરી બની જાય છે. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામે 27 વર્ષીય નિર્દોષ યુવક, જેણે હજુ દુનિયાના રીત રિવાજો પણ ન હતા જોયા અને દુનિયાને અલવિદા કરવી પડી છે. મૃતક અણદાભાઈને પણ હજુ જીવન જીવવું હતું, દુનિયા જોવી હતી અને પોતાનો પરિવાર માટે જીવવું હતું, પરંતુ તેનું મોત બનીને આવેલી તેની ધર્મપત્ની અણદાભાઈના મોતનું કારણ બની છે. કોટડા રવિયા ગામના યુવકની હત્યાનો ભેદ જિલ્લાની પોલીસે ઉકેલી નાખ્યો છે, પરંતુ હત્યા કઈ રીતે થઈ એ પણ જાણવું ઘણું જરૂરી બની જાય છે. ધાનેરા તાલુકામાં પશુ લેવેચનો વ્યવસાય વધી રહ્યો છે. અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં લોકો ધાનેરા તાલુકાના અલગ અલગ ગામો તેમજ ધાનેરા શહેરમાં શંકર ગાયનું વેચાણ કરી રહ્યા છે. આ જ રીતે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના હાથમાં ગામમાંથી રોશનખાન કાસબખાન સિંધી મુસલમાન ધાનેરા શહેર ખાતે ગાયનું વેચાણ કરતો હતો અને ગાયના વેચાણને લઈ મૃતક અણદાભાઈની પત્નીના સંપર્કમાં આવ્યો હતો. મૃતકની પત્નીનું પિયર અનાપુરા છોટા ગામમાં હોવાથી તે સરળતાપૂર્વક મળી શકતો હતો. જો એ કોટડા રવિયા ગામે સાસરે પોતાની મરજી પ્રમાણે પોતાની પ્રેમિકાને મળી શકતો ન હતો, તે મૃતક અણદાભાઈ ઘરે હોવાથી તેઓની મુલાકાત ન થતાં અણદાભાઈને રસ્તામાંથી હટાવી નાખીએ તે પછી આરામપૂર્વક મળી શકે એવા બદ ઈરાદા સાથે ગત સોમવારે મૃતક અણદાભાઈને પોતાના મોટરસાયકલ ઉપર પાછળ બેસાડી ધોળા દિવસે ધાનેરા તાલુકાના શેરાથી રૂણી ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર નીચે પટકી તેના પાછળના ગળાના ભાગે ચાકુના વાર કરી તેની હત્યા કરી હતી. પોતાની પ્રેમિકાને પામવાની લાયમાં એક નિર્દોષ વ્યક્તિની કરુણતાપૂર્વક હત્યા કરી ઈસમ ફરાર થઈ ગયો હતો. આ મામલાની જાણ ધાનેરા પોલીસને થતાં ધાનેરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા લવાયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠા પોલીસ અધિક્ષક દ્વારા બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમાર તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SM ડાભીએ બનાસકાંઠા જિલ્લાના હત્યાના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસકર્મી અર્જુનસિંહ રાજપૂત, ઈશ્વરભાઈ, વિક્રમભાઈ સહિત પોલીસકર્મીની ટીમ બનાવી બાતમીદારો તેમજ CCTV ફૂટેજના આધારે હત્યારો અન્ય રાજ્ય તરફ ભાગે તે પહેલા જ રાતોરાત રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના પોતાના ગામમાં સુતેલા ઈસમને આરામપૂર્વક ઝડપી લીધો હતો. ધાનેરા પોલીસ મથકે લાવતા ઈસમે હત્યા ઉપરનો પડદો ઊંચકી તમામ હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામના ઈસમની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલતા ગામના આગેવાનોએ પોલીસની કામગીરીને લઈ આભાર માન્યો હતો. આપણા LCB બનાસકોટા ધાનેરા ડાભી સાહેબ અને પરમાર સાહેબ, અર્જુનસિંહ, તમામ ધાનેરાના સ્ટાફો, પાલનપુર જે LCB સ્ટાફ તાત્કાલિક તારીખ 22ના અમારા ગામથી અંદર અણદાભાઈ સબસીભાઈ હત્યા થઈ હતી. આગળ મોતી આગળ ઊભો ત્યાં આગળ હત્યા કરેલી છે અને તેથી તાત્કાલિક બાતમીના આધારે પોલીસ સ્ટાફે અમને સાથ સત્કાર આપ્યો અને પોલીસ બનાસકોટાની પોલીસને ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ. વારંવાર હત્યા થાય છે, અમારી પોલીસ આવો સરકાર આપે અને સાથ સહકાર આપે એવી વિનંતી મારી છું. બે હાથ જોડીને પોલીસવાળાને એમની વિનંતી કરું છું કે ખૂબ એમનો આભાર અને ખૂબ એનો આભાર માનું છું હું.